જય માતાજી. મિત્રો, આજે આપણે અચાનક પ્લાન થઈ ગયો કે સુરત જવાનું, ભૂમિ જે બ્યુટી પાર્લર ચાલુ કરે છે એ માટે જે સામગ્રી એ ઘટતી હોય લેવા માટે આવ્યો છે. આજે આપણે વિચાર બેનના ઘરે સુરત જવાનું ઘર છે. આપણે ઘરની અંદર જાવી જેવી તુલસી ને મમ્મી તો અત્યારે પૂગ્યા. સવારે જો આપણને કઈ ટાઈમ ન મળ્યો એટલે કઈ ઉતારો નહીં, હવે અત્યારે શરૂ કરવી છે. ખૂબ સરસ બેનનું ઘર છે અહીંયા, અને તુલસીને જો રહી નહીં એટલે ઘોડીઓ પણ લાવીને અહીંયા ફૂરાવી છે. અને હર્ષિત, તું શું કરશો? એ શું કરશો? વિડીયો જોવે છે એમને. હે, કોઈ છે નહીં તાર વિડીયો હોતા તું યુટ્યુબમાં આવવાનો છો. અને આ બધું શીતલ ને થોડું ઘણું ઘરનું કામ કરે છે અત્યારે. આપણે બેન ના ઘરે આવ્યા હતા, આપણે બેન પેલા આપણે અહીંયા સુરત જ રહેતા હતા, પણ હવે આપણે દેહમાં આવી ગયા ને બેન ની બીજે રહેતા હતા. અત્યારે બેન એની રહે તો હમણાં જ નવા મકાન લીધા છે, તો આપણે ઘૂમઘડામાં તો નહોતા આવ્યા એટલે બેન ઘણી વાર તેડાવતા હતા કે તમે પણ અમારા ઘરે આવજો. તો આપણે બેન છે, આપણે કાકાની દીકરી બેન થાય છે, તો આપણે બેન ના ઘરે આવ્યા છે. અને બેન ના ઘર તો બહુ સરસ છે, મસ્ત. કારણ કે જો પેલા તો આપણે આવ્યા નતા, પેલા બેન ને બીજા મકાને રહેતા હતા. અત્યારે આપણે ડભોલી, આપણે સુરત ડભોલી છે, આ બેડરૂમ છે, બે બેડરૂમ છે. આ તો જો છોકરાઓનું રૂમ છે, અને આ બાજુ બેન ની રૂમ છે. સરસ મજાના બેન ના ઘર છે. હાલો આપણે બહાર બાલ્કનીમાં પણ થોડીક મુલાકાત લઈ આવી, કારણ કે અહીંથી બહુ સરસ વ્યૂ આવે છે. અહીંયાથી આપણને આખું સુરત દેખાય એમ. આપણે નાસ્તો કર્યો ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, હવે ખરીદી કરવા જવાનું છે. તુલસી ને પપ્પા તુલસી ને રાખશે, કારણ કે તુલસી અહીંયા થોડુંક અજાણ્યું પડે. આપણે પહેલી વાર સુરત લાવ્યા છીએ એટલે રહેતી નથી. હર્ષુ કેટલો તોફાન કરે. હર્ષુ તું કેમ બહુ તોફાન કરશો દુકાનમાં આવી? કોણ? જો મમ્મી મારે છે. હર્ષુ એમ કે છે ને આ ભાઈ દુકાનવાળા છે. આપણે બહાર તમને નામ પણ બતાવી દઉં. આપણે છોટા બજારમાં આ ભાઈની દુકાન આમ આપણને સારી લાગી એમ. ઘણા મસ્ત શેટ પણ આપણે પસંદ પણ કરી લીધા છે. જો આ બાજુ આપણે પસંદ કરેલા અલગ હું તમને બહારથી બતાવું. આપણે દુકાનનું શું નામ છે તો જો આ દુકાનનું નામ છે આપણે નવકાર, નવકાર ઇમિટેશન. તો અહીંયા સરસ મજાના દુલ્હન સેટ પણ મળે છે, અને આપણે રિઝનેબલ ભાવમાં પણ મળે છે. જો ભૂમિ દીદીએ એક સેટ છે ફાઇનલ કરી લીધો છે, આપણે હજી જોવાના બાકી છે. આ તો એક આપણે લઈ લીધો છે, અને આ ડાયમંડ સેટ હજી જોવાના બાકી છે. તો થોડી વાર પછી આપણે ભાઈ આ બતાવશે કે ડાયમંડ સેટ આપણને કેવો પસંદ આવે. જો આ ડાયમંડ સેટ પણ જોવાની શરૂઆત કરી દીધી છે આપણે. આ ટાઈપમાં બતાવો ને લિફ્ટમાં બેસી ગયા છીએ, હમણાં નીચે પૂજી જશું. જો મિત્રો, સાંજે જલારામ હોટલ માં જમવા આવ્યા છે.
શીતલ ને બધા આગળ હાલવા મળ્યા છે, આપણે પાછળ હાલ્યા જઈશું. તો આપણે સરસ મજાના ઢોસા મંગાવ્યા છે અને એ શું કહેવાય, એ મને નથી ખબર. મેસું બધા જમવા બેસી ગયા છે, તો એ બાજુ બીજે કાંઈ અને મસાલા શું કાંઈ બોલ તો ખરા, કઈ તુલસી ચઢ ટેબલ ઉપર સડી બેસી ગઈ છે, નહીં ચલતી. તુલસી કે